નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જ્ઞાન સાગરમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈ રહ્યા છીએ સ્વ અધ્યયન પોથી જે ધોરણ આઠ વિષય છે ગુજરાતી પાઠ છે એક બજારમાં તેનું સોલ્યુશન એટલે કે સંપૂર્ણ પ્રશ્ન છે એના જવાબ સાથેની સંપૂર્ણ સમજ આપણે મેળવવાના છીએ તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક તમારા ગામ કે શહેરમાં તમારા મનગમતા સૈનિક રમતવીર આવે અને તમારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો તમારે એમને પૂછવા માટે પ્રશ્નોની યાદી તૈયાર કરો ઉદાહરણ તરીકે તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ તો આવા આપણે પ્રશ્નો બનાવવાના છે તો એના પ્રશ્નો નીચે મુજબ બનાવી શકાય તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી રહી કરી હતી બીજું તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી ત્રીજું સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચોથું સૈનિક બન્યા પછી તમારું પહેલાં ક્યાં પોસ્ટિંગ હતું અને પાંચમું સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો આગળ પ્રશ્ન બીજો જોઈએ હું પણ બનીશ મહાન આ પંક્તિનો સાર તમારા શબ્દોમાં લખો તો એને આપણા શબ્દમાં રજૂ કરવી હોય તો આ રીતના કરી શકાય કે આપણા દેશની પ્રગતિ થાય વિકાસ થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ મારી અંદર દેશદાજ હોય રાષ્ટ્ર પ્રત્યે લાગણી પેદા થાય તેવા પ્રયત્નો કરીશ હું એવા કામો કરીશ જેથી દેશનું નામ વિશ્વમાં મોખરે રહે સદા દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નશીલ રહીશ રાષ્ટ્રીય હંમેશા આદરભાવ સાર્વભૌમત્વ જાળવી રાખવા પ્રયાસ કરીશ આ રીતે હું દેશ માટે મહાન બનવાનો પ્રયાસ કરીશ આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો તો અહીંયા જેવી રીતના આપણે ડાયરીમાં લખતા હોય એ રીતના આપણે ગઈકાલનો દિવસ કેવી રીતના વિતાવ્યો એના વિશે લખવાનું છે તો એના વિશે લખીએ તો આજે સવારે હું જાગ્યો અથવા તો જાગી ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપો વાંચવા બેઠો આજ રવિવાર હોવાથી સવારે થોડી વાર ટીવી જોયું ત્યારબાદ જમી થોડી વાર આરામ કર્યો બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવે ત્યારબાદ ઘરે આવી ઘરના વડીલો જોડે વાતચીત કરી ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડી વાર મિત્રો સાથે બેઠો સવારે વહેલા સ્કૂલ માટે જવાનું હોવાથી હું સુઈ ગયો આગળ પ્રશ્ન ચાર જોઈએ નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરો તેના વિશે તમારા શબ્દોમાં લખો હવે આ જે ચિત્ર છે મેળાનું એના વિશે આપણે લખવાનું છે મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તો કરવાનો લાવો જુદો જ હોય છે મેળામાં ખૂબ જ મજા આવે છે મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ જુદો જ હોય છે આગળ પ્રશ્ન બીજો જોઈએ નીચે આપેલા રહેલ તફાવતને શોધીને લખો નીચે આપેલા ચિત્રો છે એના તફાવત આપણે શોધવાના છે કે ભાઈ એક ચિત્ર અને બીજા ચિત્રમાં શું ફેરફાર છે તો એ આપણે જોઈએ તો ચિત્ર એકમાં સૂરજ નથી બીજા ચિત્રમાં સૂરજ છે ચિત્ર એકમાં ઘરની ઉપર ચીમની છે બીજા ચિત્રમાં નથી ચિત્ર એકમાં તળાવ છે બીજા ચિત્રમાં નથી પહેલા ચિત્રમાં છ વૃક્ષ દેખાય છે બીજા ચિત્રમાં પાંચ વૃક્ષ દેખાય છે પહેલા ચિત્રમાં બંને કુકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે જ્યારે બીજા ચિત્રમાં બંને કુકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે પહેલા ચિત્રમાં ગાય કાળા રંગની છે બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની છે પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું છે બીજા ચિત્રમાં કાદવ નથી આગળ પ્રશ્ન પાંચમો જોઈએ તો નીચેના ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો એટલે કે પહેલા અહીંયા આપણા પેરેગ્રાફ આપેલો છે એને આપણે વ્યવસ્થિત વાંચવાનો છે અને પછી એની નીચે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે આપવાના છે તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ હવાડામાં નથી જેવું પાણી હતું એટલે તો એના જવાબ તરીકે આવશે બ હવાડામાં ઘણું થોડું પાણી હતું બીજો પ્રશ્ન કર્શને દુઃખની આહ નાખી આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો તો કર્ષને ફરીથી નિશાસો નાખીને આખા સામે જોયું ત્રીજો પ્રશ્ન ઢોરના નિરણ માટે આવું લાકડું રાખી કરેલી જગ્યા એટલે તો ગમાણ આગળ ચોથું કર્શને કેમ આકાશ સામે જોયું તો કર્શન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું પાંચમો પ્રશ્ન બળોદ વાગોડતો હતો રેખાંકિત શબ્દનો અર્થ લખો તો અહીંયા પ્રાણીઓ એક સાથે બધો જ ખોરાક ખાઈ લે છે ત્યારબાદ આ ખોરાકને બેઠા બેઠા ચાવે છે આ ક્રિયાને વાગોળવું કહે છે આગળ આપણે જોઈએ તો પ્રશ્ન છ તમે જોયેલા બજારનું વર્ણન કરો તો એના વર્ણન તરીકે આ રીતના આપણે લખી શકાય આમાં તમારા શબ્દો પણ તમે ઉમેરી શકો છો બજારમાં દરેક પ્રકારની વસ્તુ મળે છે બજારમાં મોટી મોટી દુકાનો કોમ્પ્લેક્સ અને મોલ હોય છે મોટી હોસ્પિટલ લેબોરેટરી દવા અને દવાની દુકાનો હોય છે વાહનો પાર્ક કરવા માટે અલગથી વ્યવસ્થા હોય છે બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે બજારમાં શાકભાજી ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે તેથી વધારે ભીડ હોય છે બજારમાં મોટી સિનેમા ગૃહો પણ હોય છે આગળ પ્રશ્ન આઠમો જોઈએ હવે તમારા ગામની બજારમાં અને તમારા તાલુકાની બજારમાં શો તફાવત છે તે લખો એટલે કે તાલુકા લેવલની બજાર કેવી હોય છે અને આપણા ગામડા લેવલની બજારો કેવી હોય છે એની આપણે ચર્ચા કરવાની છે તફાવત બતાવવાનો છે તો એની તફાવત બતાવતા આપણે લખી શકીએ કે અમારા ગામની બજાર ખૂબ જ નાની છે જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે ગામની દુકાન ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે અમારા ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે જ્યારે તાલુકાની બજારમાં કપડાં વાસણ કરિયાણું શાકભાજી દવાઓ વગેરે મળે છે ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે ગામની બજારમાં રસ્તા સાંકડા છે ત્યારે તાલુકાની બજારમાં કાપડ વાસણ કરિયાણું શાકભાજી દવાઓ વગેરે મળે છે અને ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે ગામની બજારના રસ્તા સાંકડા છે જ્યારે તાલુકાની બજારના રસ્તા પહોળા છે ગામની બજારની દુકાનો પતરાવાળી કે અને માટીની એક માળની છે જ્યારે તાલુકાની બજારની દુકાનો ત્રણથી ચાર માળની અને મોટા કોમ્પ્લેક્સ છે આગળ પ્રશ્ન નવમો જોઈએ તો તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે તો તમે તે માટે જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવશો આપણે સરદાર પટેલ વિશે નિબંધ નથી લખવાનો અત્યારે પણ એની માહિતી તમે કઈ રીતના એકઠી કરશો ભેગી કરશો એની ચર્ચા કરવાની છે તો આપણે કઈ રીતના માહિતી કરી શકીએ તો પેલું શિક્ષકને પૂછીને ઘરે વડીલોને પૂછીને મારા મિત્રને પૂછીને લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ ઇન્ટરનેટ પર માહિતી મેળવીશ અને સરદાર પટેલ જન્મસ્થળ વિશે માહિતી મેળવીશ આ રીતે આપણે માહિતી એની મેળવી શકાય છે આગળ હજી એના મુદ્દા જોઈએ તો સરદાર પટેલના બાળપણની માહિતી સરદાર પટેલના ભણતર વિશેની માહિતી સરદાર પટેલના જીવન પ્રસંગો વિશે માહિતી અને સરદાર પટેલે અંગ્રેજો સામે લડેલી લડતો વિશેની માહિતી આ રીતના બધી જ માહિતી એકઠી કરી શકાય આગળ દસમો પ્રશ્ન જોઈએ આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી કેવી રીતે બની શકો તે અંગે વિચાર લખો તો આત્મનિર્ભર બનવા ખૂબ જ ભણીશ મને ખેતીમાં ખૂબ જ રસ છે ખેતીમાં નવીન પદ્ધતિ અપનાવી અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે છે એવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયત્ન કરીશ ભારત દેશના લોકો લાભ થાય સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ હું આત્મનિર્ભર બનાવવા માટે આવા પ્રયાસો કરીશ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠનું સંપૂર્ણ પોથીનું સોલ્યુશન પૂર્ણ કરી છીએ આશા રાખું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો કે જેથી આપણે અમારા તમામ નવા વિડીયોઝની અપડેટ મળતી રહે ખૂબ ખૂબ ધન્યવાદ